કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની 150 કિલોમીટરની ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમાપન થયું. લોક ભારતી સણોસરા ખાતે હજારોની જનમેદની અને યાત્રાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમાપન સમારોહમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. નોંધનીય છે કે આ સમારોહમાં શહેર જિલ્લા ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોના સંગઠનના તમામ પદાધિકારીઓ, વિવિધ મહાપાલિકાના મેયરો, આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મોહનની એક થીમ અને વિચાર સાથે મરાણથી શરૂ થયેલી આપણી આ યાત્રા, જેના વાહક તરીકે નેતૃત્વ જેમણે કર્યું છે એવા મનસુખભાઈએ આ પદયાત્રા કાઢીને એનો સમારોહ, નરેન્દ્રભાઈએ આ મહાપુરુષોને સમાજ જીવનની અંદર સતત જીવંત રહે, એમના વિચારો, એમના મૂલ્યો, એ સતત એમની ઉર્જા આપણી વચ્ચે ચાલુ રહે, એમના માટેના અનેક પ્રયોગો સફળતાપૂર્વક એને કર્યા. 150મી ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી એમણે અપીલ કરી, પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને અપીલ કરી, પ્રતિનિધિઓને અપીલ કરી કે 150 કિલોમીટર, 150મી યાત્રા અને 150 પદયાત્રી એ નીકળે. મનસુખભાઈએ એમને વધાવી, ભારત માતા કી, ભારત માતા કી. હું મોહનદાસ કરમચંદ ગાંધી, હું હજી જીવું છું. મારે એટલે માટે કહેવાનું કે મને યાદ આવે છે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે હિન્દુ મુસલમાન કોમી હિંસા ફાટી નીકળેલી અને હું ઉપવાસ ઉપર ઉતરેલો ત્યારે મારી ઉંમર ઘણી વધારે અને 5-6 દિવસ થયા હશે ત્યારે ડાક્ટરોએ સલાહ આપી કે આ બાપુને સમજાવો કે ઉપવાસ મૂકી દે, નહીતર એમની તબિયત નાજુક થઈ જશે. બધા મને સમજાવવા લાગ્યા, પણ બહાર લોકોના ટોળા ભેગા થઈ ગયેલા અને બધા બહુ ગુસ્સામાં હતા અને સૂત્રોચ્ચાર થયો કે ગાંધીજી કો માર ડાલો, ગાંધીજી કી હત્યા કર દો. મને યાદ છે એ વખતે મેં એમ કહેલું કે જો ગાંધીજીનું શરીર જીવતું હોય પણ એના મૂલ્યો અને આદર્શો નહીં જીવતા હોય તો એવા શરીરને જીવવાનો કોઈ અર્થ નથી. પણ ગાંધીજીનું શરીર ભલે મરી જાય પણ એના મૂલ્યો અને આદર્શો જીવતા રહેશે તો મને એમ લાગશે કે હું હજી જીવું છું. આ મનસુખભાઈએ આટલા દિવસની આટલી પદયાત્રા મારા મૂલ્યોને લઈને કાઢી છે
ત્યારે મને એમ લાગે છે કે હું હજી ઘણું જીવવાનો છું. મારી જિંદગીના અનુભવ દરમિયાન મેં નોંધ્યું હતું કે આપણા દેશને વિશ્વના બીજા કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે અને હાલ તુરંત કોઈ વસ્તુની જરૂરત હોય તો એ છે ચારિત્ર્ય ઘડતર. ચારિત્ર્ય ઘડતરથી ઓછું બીજું કાંઈ જ નહીં. 150 કિલોમીટરની આ પદયાત્રા તારીખ 16 થી શરૂ થઈ હતી અને ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં ફરી હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત સન્માન સહિતના કાર્યક્રમો પણ યોજાયા. ઉપરાંત મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ વક્તવ્યો આપ્યા હતા. ગાંધીજીની 150મી જન્મ જયંતિ એ ઉજવવાનો નિર્ણય ભારતની સરકારે કર્યો છે અને એના આધાર ઉપર ગુજરાતની સરકારે પણ આખું વર્ષ ગાંધી જયંતિ ઉજવાય, ગાંધી વિચારો એ સમયની સાથે રિલેવન્સી સાથે લોકો વચ્ચે આ વિચારોને લઈ જઈને નવી પેઢી એમાંથી પ્રેરણા લે અને પોતાના જીવનને સાર્થક કરે, જેને કારણે સમાજ જીવન રાષ્ટ્ર જીવન પણ વધુ ઉજ્જવળ બને અને એ દ્રષ્ટિથી આ 150મી જન્મ જયંતિ ઉજવવાનો નિર્ણય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કરવામાં આવ્યો. 150મી જયંતિ, 150 કાર્યકર્તા, 150 કિલોમીટરની યાત્રા એ કાર્યક્રમ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બધાને આપ્યો. આપણે આનંદ છે કે ગુજરાતમાં મનસુખભાઈએ આ વાતને વધાવીને આ 150 કિલોમીટરની યાત્રા અને એ પદયાત્રા 7 દિવસમાં પૂરી કરી અને આજે આપણે સમારોહ તરફ જઈ રહ્યા છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે ગાંધીએ મૂલ્યનિષ્ઠ મૂલ્યનિષ્ઠા સાથે આ દેશના ગરીબ, પીડિત, શોષિત, છેવાડાના માનવીની હંમેશા ચિંતા કરીને ગાંધીજીએ આ દેશના લોકોના કલ્યાણ માટે કામ કર્યું એ વાતને લઈને ગાંધી વિચારો અને એ વિચારો સતત ગામડાઓમાં વહેતા થાય એટલા માટે મનસુખભાઈ આ પદયાત્રાનો નિર્ણય કરીને સુંદર રીતે લોકોના સાથ, સહકાર, કાર્યક્રમોની હરમાળ અને વિવિધતામાં આ યાત્રાને આજે સમારોહની દૃષ્ટિથી જે સમારોહનું સ્થળ પણ છે કે જ્યાં આગળ ગાંધીવાદી વિચારોને લઈને જીવન જીવનારા 151 પદયાત્રીઓ 151 કિલોમીટર અને 150મી જન્મજયંતિ આ ત્રણનો સંગમ કરીને અમે પદયાત્રા કરી. જ્યારે પદયાત્રા કરવાનો વિચાર કર્યો ત્યારે મારો ઉદ્દેશ હતો કે દેશની નવી પેઢીએ ગાંધી મૂલ્યોથી અવગત થાય અને ગાંધી મૂલ્યોને ઉજાગર કરતું બુનિયાદી શિક્ષણ પ્રત્યે સમાજની દ્રષ્ટિ કેળવાય. આ બે ઉદ્દેશ સાથે મેં પદયાત્રા કરી હતી. પરંતુ પદયાત્રાના અંતે હું એટલું કહીશ કે ગાંધી મૂલ્યો એ સાચ અર્થની અંદર સોનું છે. સોનું ક્યારેય કટાતું નથી, એના ઉપર ધૂળ લાગી જતી હોય છે ક્યારેક. આ ધૂળને સાફ કરવાનો પ્રયાસ કરીએ તો એ સોનું ચળકે છે. એવી જ મને અનુભૂતિ આ પદયાત્રા દરમિયાન થઈ. મેં ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓપન કર્યું. 20,000 યુવાનોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું. 11,000 યુવાનો આખા આ રાજ્ય અને આખા દેશમાંથી મારી સાથે ચાલ્યા. ગામોના ગામો મારી સાથે ચાલ્યા. ગામડાની અંદર લોકોએ રંગોળીઓ પૂરી, ગામડાની અંદર લોકોએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યા, ગામડાની અંદર લોકોએ યોગ શિબિરો ચલાવી, ગામડાની અંદર વસતા લોકોએ પોતાની જાતે છાશ કરીને અમને પીવડાવી, પોતાના ખેતરની અંદર બોર પાક્યા હોય તો અમને ખવડાવ્યા, પોતાના ખેતરની અંદર શેરડી હોય તેનો રસ કાઢીને અમને પીવડાવ્યો. જે રીતે લોકોએ અમારું અભિવાદન કર્યું, અમારું સન્માન કર્યું, અમારી યાત્રામાં જોડાયા, મને એવું લાગે છે કે એ મારી તાકાત નથી પરંતુ હજારો લોકોની તાદાદમાં આટલી મોટી સંખ્યા સાથે પદયાત્રામાં જોડાવું એ ગાંધી મૂલ્યોની તાકાત છે અને ગાંધી મૂલ્યોના તાકાતના આધારે આ પદયાત્રા સફળ રહી છે.